ઓકે, કેમ છો બધા? હવે જુઓ, આગળ વખતે જ્યારે આપણે શીખ્યા હતા ત્યારે એની અંદર આપણે એવું જોયું હતું કે ભાઈ કોઈ ખાલી અક્ષર હોય તેની પાછળ એ લગાડતા હતા, અને કાનો હોય ત્યારે પણ આપણે એ લગાડીને એવા કાનાવાળા નામ બનાવ્યા હતા. હવે આપણે આજે જે શીખવાનું છે તે છે હસ્વઈ અને દીર્ઘઈ. બરાબર છે, આ કાનાવાળા પાછળ આપણે એ આ રીતે લગાડ્યું હતું. હવે આને હસ્વઈ કહેવાય. હવે હસ્વઈવાળા શબ્દો તમે બધાએ વાંચ્યા હશે, જોયા હશે. હવે આ બીજી અભિશ્રીનો આઈ છે, બરાબર છે? તો આપણે હસ્વઈ આવે ત્યારે આપણે આ રીતે આઈ પાછળ લગાડવાનો છે. હવે જુઓ, કેટલાક ઉદાહરણ પ્રમાણે આપણે જોઈએ, એક એક નામ છૂટા છવાયા, બરાબર છે? હવે અહીંયા પહેલું નામ છે નીજા. હવે નીજામાં ન પહેલો અક્ષર છે એટલે નનો થશે એન, બરાબર છે? ફરીથી કહી દઉં છું, નામનો પહેલો અક્ષર કેપિટલ એટલે લાલ લાઇનથી બ્લુ લાઇન સુધીનો પહેલો કેપિટલ અક્ષર આપણે કરવાનો છે. હવે હસ્વઈ આવે એટલે મેં તમને કહ્યું એમ આપણે શું લગાડીશું? આઈ. તો આ ભૂરી લાઇનની અંદર લીટો કરીશું અને એની ઉપર એક નાનું ટપકી કરીશું એટલે આઈ થશે. હવે ની વંચાશે. હવે આ છે જે, સોરી જ, જને કાનો જા છે. હવે જનો શું થશે? તો જે થશે. હવે તમે જે જોશો તો આ ભૂરી લાઇનથી નીચેની લાલ લાઇન સુધી એને અડાડવાનો છે અને ટપકું કરીશું, બરાબર? હવે કાનો છે માટે એની પાછળ લાગશે એ, બરાબર છે? તો આ એક નામ થયું નીજા, બરાબર છે? વચ્ચેથી કોઈ બીજું નામ લઈએ આપણે. ચલો આ નડિયાદ લખ્યું છે, ગામનું નામ, બરાબર? કોઈ શહેરનું નામ પણ તમે પણ બનાવી શકો. હવે નડિયાદ છે તો નનો એન થશે. હવે આપણે તમે જુઓ છો નની પાછળ કોઈ કાનો માત્ર છે નહીં, તો આપણે એની પાછળ શું લગાડીશું? ખાલી અક્ષર છે એટલે એ લગાડીશું. ત્યાર પછી ડબ્બાનો ડ છે ડી, એમ હસ્વઈ લાગેલો છે, તો આપણે ડનો શું કરીશું? ડી લગાવીશું. હસ્વઈ છે માટે એની પાછળ કરીશું આઈ. હવે આ યા છે ય, તો યનો શું થશે? આ રીતે વાય થશે, બરાબર છે? અને પાછળ કાનો લાગ્યો છે માટે કાનો હોય તો આપણે શું લગાડવાનું? એ લગાડવાનું. છેલ્લો અક્ષર છે દ, દડાનો દ, તો એનો થશે ડી, બરાબર? તો નડિયાદ, તો આ એક આપણે ગામનું નામ આ રીતે બનાવ્યું. તો હસ્વઈવાળા જેટલા નામ છે એ રીતે તમારે અહીંયા બનાવવાના છે, બરાબર છે? દરેક જણ જોઈ લો ધીમે ધીમે. નિયતિ, કિયારા, રિયા, હિરલ, હિનલ, નીલિમા, જીયા, કામિલ, ગિરનાર, રખિયાલ, તિમિર, મિનાશ, રિયાઝ, સિયા, જિગીસા, દધીચી, નિખિલ, કિશન, નિમિષા, મિહિર, ફિરાત, બિનલ, બીજલ, અભિલાષ, નીતિન, રિઝવાન, લિયાકત, વિદિશા, દિશા અને દિલાવર. આગળ જોઈએ. હવે જોઈએ દીર્ઘઈ, કે જે અક્ષર પાછળ દીર્ઘઈ લગાડવામાં આવેલું હોય તો આપણે એ વખતે નામ બનાવતી વખતે શું કરીશું? એની પાછળ ડબલ ઈ લગાડીશું. દાખલા તરીકે અહીં પહેલું નામ આપેલું છે મીના, તો મનો શું થશે? તો એમ થશે. હવે દીર્ઘઈ આપેલી છે તો એની પાછળ શું લગાડીશું? આપણે ડબલ ઈ. હવે ન છે, ના છે, તો નનો એન, અને કાનો છે માટે એની પાછળ લાગશે એ, તો આ મીના, બરાબર છે? એ રીતે એક વચ્ચેથી આપણે નામ લઈએ હિના, તો હનો શું થશે? એચ. દીર્ઘઈ છે માટે એની પાછળ આપણે ડબલ ઈ લગાડીશું. ના છે તો નનો એન થશે, અને કાનો છે માટે પાછળ એ લગાડીશું, બરાબર છે? એ રીતે આપણે અહીંયા બીજું નામ જોઈએ આ બાજુ. અહીંયા હસ્વઈ દીર્ઘઈવાળા બધા મિક્સ બનાવેલા છે એટલે એ પ્રમાણે તમારે બનાવવાના છે. દાખલા તરીકે આ નામ છે રઝિયા, તો રનો થશે આર, ખાલી અક્ષર છે માટે એની પાછળ એ લાગશે. જબલાનો જ છે તો આપણે ઝેડ કરીશું. હસ્વઈ છે માટે આઈ લગાડીશું. યને કાનો યા એટલે આ રીતે વાય લખીને એ લગાડીશું, બરાબર? કાનો છે માટે ઓકે. ત્યાર પછી એક બીજું નામ વચ્ચે અહીં આપેલું છે પલ્લવી, બરાબર છે? તો પનો પી થશે, ખાલી છે, કાનો માત્ર નથી એટલે પાછળ એલ એ લાગશે. હવે જુઓ, મેં તમને આગળ પણ કહ્યું હતું કે અડધો અક્ષર હોય ત્યારે લ છે, બરાબર? તો લ એલ લખીશું પણ પાછળ એ લગાડીશું
नहीं, फरी ल आयो छे, आखो ल छे, एटले एल अने एनी पाछळ आपणे ए लगाड़ीशुं। वनो वी अने दीर्घई छे माटे एने माटे डबल ई। तो आ रीते पल्लवी नाम लख्यू छे। हवे हुं एक वार बोली जाऊं छूं बधा नाम, एटले तमारे कदाच जोवा ना मळे तो सांभळीने पण जाते घरे बनावी शकाय। मीना, टीना, सबीना, हीना, यामिनी, भामिनी, नगीन, सकीना, तानाजी, टिया, लतिका, मदीना, नदीम, दीना, समीर, खमीर, सारिका, नीरल, शशिकला, कलावती, रजिया, नीला, कामिनी, रागिणी, सरिता, कविता, सविता, विलास, रिप्पल, पल्लवी, विराट, सचिन, रवीना, मिनल, साक्षी, मनाली, मनीषा, जिगर। आ एक नाम आपणे बनाई जाइए, जोई लईए जरा। आ साक्षी आप्युं छे तो स न थशे, एस, कानो छे माटे ए लागशे। हवे क्ष, तो क्षनो शुं थाय छे, के एस एच, અને દીર્ઘઈ આપી છે માટે એની પાછળ લાગશે ઈ। ઓકે, તો આ રીતે હસ્વઈ અને દીર્ઘઈવાળા નામ તમને જેટલા ફાવે એટલા નામ તમે બનાવી શકો છો, બરાબર। જેટલી પ્રેક્ટિસ કરશો એટલું ઝડપથી તમને નામ બનાવતા ફાવી જશે, બરાબર છે। અને થોડા દિવસ પછી આપણે ફરીથી હસ્વઉ અને દીર્ઘઉ એ નામ બનાવીશું, બરાબર છે, એટલે તમને ઝડપથી ખ્યાલ આવી જાય। આ રેગ્યુલર જો તમે પ્રેક્ટિસ કરશો તો લગભગ 15 દિવસની અંદર નામ વાંચતા લખતા આવડી જશે, અને પછી ધીમે ધીમે પાઠ ઉપર પણ તમે જઈ શકો। ઓકે।